જોવાઈ રહ્યો છે સમય, તો બીજી તરફ સમય રેતીની જેમ સરકી રહ્યો છે. એક તરફ પોલીસનો કાફલો દોડધામ કરી રહ્યો છે, તો આ તરફ સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે અને ન્યાય માટે ગુહાર લગાવી રહ્યા છે. ન ફક્ત આરોપીને પકડવાની માંગ કરી રહ્યા છે, પરંતુ વહેલી તકે આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કરી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ પણ તેઓ કરી રહ્યા છે. અમરેલીના લાઠી તાલુકાના મતિરાળા ગામની સીમ કે જ્યાં મોડી રાત્રે એક આધેડ પર કરવામાં આવ્યો હુમલો. ગામની સીમમાં પોતાના ખેતરના પાકની સુરક્ષા માટે ગયેલા આધેડ મોડી રાત્રે બહાર ખાટલા પર સૂઈ ગયા હતા, ત્યારે જ કોઈ અજાણ્યા વ્યક્તિઓ આવ્યા અને તેમને બોથળ પદાર્થના ઘાજીંકી કરી દેવામાં આવી હત્યા. જો કે સવારે પરિવારજનો દ્વારા તેમને સતત ફોન કરાતા તેઓ ફોન રિસીવ ન કરતા કંઈક અજુગતું બન્યું હોવાનું માની તેઓ ખેતરની સીમમાં પહોંચ્યા, તો જોવા મળી ખાટલામાં લોહીથી લથપથ હાલતમાં લાશ. તુરંત પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસના કાફલા સહિત ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી અને તપાસનો ધમધમાટ તેજ કરી દીધો. વહેલી સવારે એ રીતે જાણવા મળેલ છે કે લાઠી તાલુકાના મતિરડા ગામે હરજીભાઈ ગોવિંદભાઈ પટેલ ઉંમર વર્ષ 72 પોતાની વાડીએ મૃત હાલતમાં મળેલ છે. જે અનુસંધાને વાડીએ તપાસણી દરમિયાન એવું જાણવા મળે છે કે રાત દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે બોથળ પદાર્થના માથામાં તથા હાથના ભાગે ઘા કરી અને એમનું મોત નિપજાવ્યું છે, જેની તપાસ અત્યારે હાલમાં ચાલુ છે. પોલીસ તપાસમાં થયેલા ખુલાસા મુજબ મતિરાળા ગામના પૂર્વ સરપંચ ગણેશ વિરમગામાના પિતા હરજીભાઈ ગોરધનભાઈ પોતાની વાડીએ રાતવાસો કરવા માટે ગયા હતા. જે વાડીની ઓરડી બહાર તેઓ ખાટલામાં સૂતા હતા તે જ દરમિયાન મોડી રાત્રે તેમના માથામાં તીક્ષ્ણ હથિયારોના ઘાજીકી તેમની ઘાતકી હત્યા કરી દેવાઈ અને લાશ સવારે ખાટલામાં ઊંધી લોહીથી લથપથ હાલતમાં જોવા મળી. હત્યાનું ઘૂંટાતું રહસ્ય. ઘટના સ્થળેથી પોલીસને હજીભાઈનો મોબાઈલ અને તેમના ખિસ્સાની અન્ય ચીજવસ્તુ યથાવત મળી આવી હતી, જેથી ચોરી કે લૂંટના ઈરાદે હત્યા નહીં કરાઈ હોવાનું પણ સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. તો અગાઉ કોઈ વાંધા તકરારની ઘટના પણ બની ન હોવાથી તેઓની હત્યા કોણે કરી તે એક રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. ત્યારે પૂર્વ સરપંચના પિતાની હત્યા થતા ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે રોષની લાગણી લોકોમાં જોવા મળી હતી. મોટી સંખ્યામાં એકઠા થયેલા ગ્રામજનોએ જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો, પરંતુ આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે તેવી ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. જો કે 3 દિવસમાં આરોપીઓ પોલીસના હાથ નહીં લાગે તો ગ્રામજનો આંદોલન પર ઉતરી આવશે તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે હાલ પોલીસ માટે ચેલેન્જ બની ગયેલા આ કેસમાં ક્યાં સુધીમાં તેઓ આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરે છે તેના પર ગ્રામજનોની નજર છે. રાજન ઘડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ઇટીવી ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, અમરેલી.